સોનગઢમાં આવેલી ટીએસપી કચેરીમાં આઈટીઆઈના લાભાર્થીઓને સાધન સહાય આપવામાં ગેરરીતિ આચરવાના આક્ષેપ સાથે ટીપીએસ કચેરીએ તાળું મારવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. તાપી જિલ્લાના વ્યારા, ઉકાઈ, ડોલવણ, વાલોડ સહિતના આઈટીઆઈઓમાં લાભાર્થીઓને સાધન સહાય આપવામાં ગેરરીતિ આચરવામાં આવી છે. સરકારી ગ્રાન્ટમાંથી આઈટીઆઈ દ્વારા કરવામાં આવેલ ગેરરીતિ અંગેની માહિતી જાહેર નહીં કરવામાં આવતા લાભાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જે અંગે સોનગઢની ટીએસપી કચેરીમાં તાળાબંધી કરવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. ટ્રાઇબલ કચેરીને તાળાબંધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા તાપી જિલ્લામાં ભાજપના નેતાઓ દ્વારા ડીએસપી કચેરીએ જે ભ્રષ્ટાચારો થયા છે, જે જગજાહેર છે, એ વાતને લઈને અમે વારંવાર માહિતી માગી છે, છતાં અમને માહિતીઓ આપવામાં આવી નથી. એ વાતને લઈને આજે અમે ડીએસપી કચેરીએ તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો હતો. એ કાર્યક્રમમાં પોલીસે તમારે અટકાયત કરી, ત્યારે બતાવે તમે શું કરશો? આજે આ કાર્યક્રમ કરવા જતાં પોલીસે અમારી અટકાયત કરી છે. અમારો કાર્યક્રમ પૂરો થઈ જતો નથી, અમે ટીએસપી કચેરીને તાળા મારી દઈશું. હવે આવનારા સમયમાં 9 તારીખે કાર્યક્રમ વિશે તમે શું કહેશો? આવનાર 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હોય, અમે રેલવેના પાટા પર આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. કારણ કે વારંવાર સરકારને જગાડવા છતાં, અગાઉ પણ અમે રેલ રોકો આંદોલન કર્યું હોવા છતાં સરકાર અમારી વાતોને ધ્યાને લેતી નથી. અમારા આદિવાસી સમાજ સાથે હંમેશા અન્યાય કરી રહી છે, એ બાબતને લઈને અમે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી